સમાચાર ગણેશ પંડાલ પર પથ્થરમારાનું આ મામલું કે જ્યાં પથ્થરમારું કરવાના કેસમાં હવે 3 ગુના નોંધાયા છે અને કુલ 28 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. આપને કહી દઈએ કે પથ્થરમારું કરવા માટે સગીરોનો ઉપયોગ કરાવ્યો હતો. કુલ 6 સગીરોની સંડોવણી આ આખા મામલે સામે આવી છે. જોકે આ સગીરોને ઉશ્કેરનાર કોણ છે તેની તપાસ અત્યારે થઈ રહી છે. સગીર પથ્થર બાજુ સ્થળથી 1 કિલોમીટર દૂર રહે છે અને 12-13 વર્ષની જ તમામની લગભગ ઉંમર છે. તેમની વાલીઓની પણ હવે પૂછપરછ કરવામાં આવશે એવા સમાચાર મળી રહ્યા છે. કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સડી કરીને જાય એના મતલબ પૂરા અમારા આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ ધોરીમાર છે, કોણ જ હોય અને કોણ છે. એના માટે એના વાલીઓને બી અમે અત્યારે ડિટેન કર્યા છીએ અને આ પૂછપરછ અમારી ચાલુ છે. સુરતમાં ગત વર્ષે પણ વિસર્જનમાં બાળકોના ઉપયોગથી પથ્થરમારો થયો હતો. તમામ આરોપી વિરુદ્ધ અલગ અલગ ગુના દાખલ કરાયા છે. રાઉટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા સહિતની ફરિયાદ નોંધાઈ છે. ગુનેગાર સામે હવે કડક પગલાં ભરવામાં આવશે. પથ્થરબાજી કરવા પાછળ કારણ શું છે તે દિશામાં તપાસ થઈ રહી છે. ક્રાઇમ બ્રાન્ચ SOG સહિતની ટીમ તપાસમાં લાગી છે. ડ્રોનની મદદ લઈને પણ તપાસ કરાઈ રહી છે. આ વખતે એવું નક્કી કરે કે નાના હોય ચાહે મોટા, એક વ્યક્તિ અગર કરે છે જરૂર એના પાછળ કોઈને કોઈ, અગર આ પોતે નથી સમજી શકતા કે આ શું કરી રહ્યા છે, ધાર્મિક ભાવના કોઈને બળકાવી રહ્યા છે, તો એના અમે આ જ રીતે જે જુનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવા ટ્રીટ કરીએ અને નામદાર કોર્ટ વિથ એવિડન્સ આપીએ. એના જ આશયથી એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી અને કરવા ગુના એના માટે દાખલ કરે કે આ લોકોને સબક મળે, એના પેરેન્ટ્સને બી મળે જોઈએ કે આ પ્રકાર આપણે બાળકોને તમે કંટ્રોલ નથી કરતા. પછી એના આગળ ધરીને કે નાના બાળકો છે અને ગેરસમજ થઈ ગઈ હશે, જવા દો જોઈએ, આ પ્રકાર કરીને તમે મોટા સ્વરૂપ આપવામાં આવે છે, તો આ બિલકુલ બી અમે લોકો એમાં ટોલેટ નહીં કરી જોઈએ.